જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, થોડા ટાઈમ પહેલાં જ એસટીઆઈ અને જીપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે કે ભાઈ સર, મેરિટ કેટલું અટકશે? તો મિત્રો, એસટીઆઈની વાત કરીએ તો જે મિત્રોને 70+ માર્ક્સ 70 માર્ક્સ ઉપર છે એ અત્યારથી જ મેન્સની પ્રેક્ટિસ કરી દો, અને જે મિત્રોને જીપીએસસીની અંદર 105+ હોય તો પણ અત્યારથી મેન્સ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના થતું હશે, સર આવું કેમ કહે છે? તો મિત્રો, હમણાં જ 1 મહિના પહેલાં જ જીપીએસસી મેન્સની એક્ઝામ ગઈ. હવે એનો એક્સપિરિયન્સ કહું મારો તો, જીપીએસસી મેન્સમાં આ વખતે કેવું હતું કે ભાઈ 15 ક્વેશ્ચન હતા, 10 માર્ક્સના 15 ક્વેશ્ચન, એટલે એમ કહી શકાય કે ભાઈ તમને 1 ક્વેશ્ચન માટે 12 જ મિનિટ મળે. મિત્રો, 12 મિનિટ બહુ જ ઓછી કહેવાય. તમે ફોર્મેટિંગ પણ ના કરી શકો. તમે જેવો કોઈ પણ પ્રશ્ન વાંચ્યો, તરતના તરત તમારે ડાયરેક્ટ કે ડાયરેક્ટ મનની અંદર જ ઇન્ટ્રોડક્શનમાં શું લખીશ, મેન બોડીમાં શું લખીશ, વે ફોરવર્ડમાં શું લખીશ, કન્ક્લુઝનમાં શું લખીશ, માઇન્ડની અંદર ફોર્મેટ કરો. અત્યાર સુધી તો કેવું હતું, આપણને થોડો ટાઈમ મળી રહેતો હતો જેના કારણે પાછળ ફોર્મેટિંગ કરીને ડાયમેન્શન કવર કરી શકાય, પણ આ વખતની સ્થિતિ જ કંઈ અલગ હતી. એના કારણે હું એમ કહું છું કે ભાઈ તમે અત્યારથી આન્સર રાઇટિંગ કરશો તો જ એ ટાઈમે સારું એવું પરફોર્મન્સ કરી શકશો. નહીં તો પ્રિલિમિનરી તો અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ 3-3 હજાર, 4-4 લોકો 4-4 હજાર એટલા બધાને પાસ કરે, એટલે પ્રિલિમિનરી પાસ કરવી એ કંઈ જ મોટી વાત નથી. આપણને મેન ગોલ એમ કહી શકાય કે ભાઈ જોબ મળવી જોઈએ, તો જોબ ત્યારે જ મળશે કે ભાઈ તમે મેન્સ માટે તૈયાર હશો. પ્રિલિમિનરી તો ખાલી એમ કહેવાય કે ભાઈ એક બેઝિક વસ્તુ કહેવાય, તમારું નોલેજનું બેઝિક આકલન કર્યું, પરંતુ મેન્સ માટે કમિટમેન્ટ બહુ જરૂરી પડશે. ને કમિટમેન્ટ, નોલેજ પ્લસ તમારું એમ કહેવાય ને કે ડેડિકેશન, ને તમે દિવસમાં 6 કલાક સારી રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો છો, આ બધી સ્કિલ જોડે જોઈશે. અત્યારે મોસ્ટલી લોકો જેમને પોતાની લાઈફમાં ક્યારેય 6 કલાક લખ્યું નહીં હોય, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક્ઝામના દિવસે જ પહેલો જિંદગીનો એવો દિવસ હશે એ દિવસે એમને 6 કલાક લખ્યો હોય. તો તમે વિચારી શકો છો કે આજ સુધી તમે કદી પણ 6 કલાક નથી લખ્યું, તો એ દિવસે તમે ક્યાંથી લખી શકશો? તો 100% તમને રિઝલ્ટ નહીં જ મળે. તો એટલા માટે રિક્વેસ્ટ છે કે ભાઈ જે પણ મિત્રોને એવું લાગે છે કે ભાઈ મારા સારા માર્ક્સ થાય છે, તો અત્યારથી 15 મિનિટ, ધીરે ધીરે 1/2 કલાક, કલાક, 2 કલાક, સરંગ 4 કલાક લખવાની પ્રેક્ટિસ કરો તો જીપીએસસી મેન્સમાં વાંધો નહીં આવે. નહીં તો પછી એવું થશે, આવડતું તો બહુ બધું હતું પરંતુ એ પ્રોપર સિચ્યુએશનમાં સારું એવું પ્રેઝન્ટ ના કરી શકે, એના કારણે પણ બહુ બધું તમને નુકસાન જઈ શકે છે. હવે એક બીજો પ્રશ્ન હતો કે સર, GS1, GS2 અને GS3ની તૈયારી શું કરવી, જીપીએસસીમાં તમને શું શીખ મળી? તો મિત્રો, આ વખતે GS1નું પેપર જોયું તો અત્યારે તમે જુઓ કે એ લોકોનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. મિત્રો, અત્યારે એમના પેપર જોયા પછી એમ લાગ્યું કે ભાઈ આદિવાસી, તો આદિવાસી રિલેટેડ ઉપરથી 2-3 પ્રશ્ન એના રિલેટેડ હતા, મહિલા રિલેટેડ હતા, તો આના પરથી એ જોઈ શકાય છે કે ભાઈ એ લોકો સિલેબસમાં તો ગયા જ છે. ભાઈ આદિવાસી સંસ્કૃતિ અલગથી ટોપિક હતો, તો એના કારણે આપણે જે પણ ટોપિક છે એનું ડિટેલ્સમાં જવું પડશે. ને અત્યારે એમ કહી શકાય જે વંચિત વર્ગ છે, જે આપણે એમ કહી શકીએ જેના રાઇટ્સની બહુ બધી જગ્યાએ બંધારણમાં વાત થઈ છે, જેમ કે મહિલા, દિવ્યાંગ, આદિજાતિ, એસસી કેટેગરી, દરેકે દરેક વસ્તુ, ટ્રાન્સજેન્ડરની વાત કરી, તો આ દરેકે દરેક ઉપર ગવર્મેન્ટ મેક્સિમમ ફોકસ કરી રહી છે. તો આ દરેકે દરેક માટે તમારે પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. આદિવાસી, તો આદિવાસી માટે એવું નહીં થાય કે ભાઈ આદિવાસી સંસ્કૃતિની માત્ર ને માત્ર 45-50 પેજની નોટ્સ વાંચી દીધી, એના માટે તમે મેક્સિમમ રીડિંગ કરો, કોઈ તમને સારા આર્ટિકલ જોવા મળે તેને અલગ તારવો, આ રીતે પ્રોપર વેમાં અલગ અલગ ડાયમેન્શનમાં મહેનત કરશો તો તે દરમિયાન મેન્સ આન્સર રાઇટિંગ વખતે સારા માર્ક્સ તમે મેળવી શકશો. નહીં તો તમારું કન્ટેન્ટ નોર્મલ જ રહેશે, જે નોર્મલ માર્ક્સ આવતા હશે લોકોને એટલા જ માર્ક્સ આવશે. એટલા માટે આદિવાસી અને મહિલા ઉપર તમારે અલગથી મહેનત કરવાનું રહેશે, કન્ટેન્ટ ડેવલપ કરવાનું રહેશે. તે માટે પણ હું તમને આગળના લેક્ચરમાં સ્ટ્રેટેજી બતાવીશ. પછી એક નવું એક ટ્રેન્ડ સ્ટાર્ટ થયું છે કે ભાઈ ગાંધીજીના જે બુકો હોય છે
એના ઉપર પણ પૂછતા હોય છે. આ વખતે હિન્દ સ્વરાજ ઉપર એમના ગાંધીજીના મહિલા સશક્તિકરણ રિલેટેડ વિચારો પૂછ્યા હતા. તો આના પરથી એમ કહી શકાય કે ભાઈ હિન્દ સ્વરાજ જેવી જેવી ફેમસ ગાંધીજીની બુક છે સત્યના પ્રયોગો, એ બેઝિક જાણકારી તમને હોવી જોઈએ. તો આના માટે હું વિચારી રહ્યો છું કે ભાઈ જે હિન્દ સ્વરાજ બુક છે સત્યના પ્રયોગો છે, તો એમના ગાંધીજીના વિચારો કેવા હતા એ રિલેટેડ હું વિડીયો બનાવીશ, બુકનો રિવ્યૂ જેવો. મીન્સ એની અંદર દરેકે દરેક પેજની જરૂર નથી, પરંતુ એની વિચારધારા રિલેટેડ દરેકે દરેક કોન્સેપ્ટ કવર કરે છે, જે મને લાગે છે ભાઈ આવનારી મેન્સ એક્ઝામમાં પૂછાશે. તો એ પણ એક થોડું જાણવા જેવું હતું, બીજું બધું નોર્મલ હતું. હવે GS2ની વાત કરું તો GS2નું મિત્રો આમ કહી શકાય કે દિવસે દિવસે લેવલ વધ્યું છે. GS2ના પ્રશ્નો આમ જોઈએ તો એક લેવલથી પ્રશ્નો હતા, કોન્સેપ્ટ બેઝ હતા. તો એના કારણે મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ તમે બંધારણની વાત કરો તો એ બધા તો કોન્સેપ્ટ ઉપર સારો એવો તમે ફોકસ કરો તો તમને ખૂબ જ બેનિફિટ થશે. પછી એથિક્સની વાત કરો તો એથિક્સનું પણ સારા એવા લેવલના પ્રશ્નો હતા, જે કોન્સેપ્ટ સારી રીતે સમજ્યા હશો, તમે એની જોડે તમારી જોડે મેક્સિમમ એક્ઝામ્પલ હશે તો તમે સારી રીતે સોલ્યુશન કરી શકશો. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પણ એ જ રીતનું હતું. તેના કારણે GS2માં તમારે એકદમ આમ આડેતર ફેક્ટ કોખવાનું કોઈ જ મતલબ નથી. મેક્સિમમ તમે જે રાજ્યસભાના જે આર્ટિકલ કરંટના કોઈ ઇસ્યુ હોય એની ડિબેટ થતી હોય એ બધા ઉપર મેક્સિમમ ફોકસ કરો. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પણ મેક્સિમમ કોન્સેપ્ટ બેઝ જવાનો વધુ પ્રયત્ન કરો. એથિક્સમાં તો એથિક્સમાં મેક્સિમમ એક્ઝામ્પલ હોય એને સિલેબસ જોડે ઇન્ટરલિંક કરો, તો આ રીતે તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો છો. તેટલા માટે કોન્સેપ્ટ ઉપર વધુ ફોકસ કરો. ને જ્યારે GS3 તો આ GS3નું પેપર જોઈને એમ કહી શકાય કે ઘણું બધું દુઃખ પણ થયું, કેમ કે GS3 જે આપણે GPSC જોડે એક્સપેક્ટેશન રાખતા હતા એ રીતનું નહોતું. GS3 એકદમ ફેક્ચ્યુઅલ બેઝ હતું, મીન્સ અમુક ડાયરેક્ટ ડાયરેક્ટ ઇન્ડેક્સ પૂછે. હવે GPSC જે પૂછ્યું એ આપણે કોઈનું વિરોધ કરવાથી કોઈ જ મતલબ નથી, પરંતુ આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાઈ GS3માં કરંટ બેઝના જે ડાયરેક્ટ ડાયરેક્ટ કોઈ તાજેતરમાં કોઈ ઇન્ડેક્સ આવ્યો તે એના વિશે પણ પૂછી, એના ક્રાઇટેરિયા વિશે પણ પૂછી શકે છે. તાજેતરમાં ઇકોનોમિક સર્વેમાં કોઈ સારો એવો કોન્સેપ્ટ આવ્યો છે તે એના રિલેટેડ પણ પૂછી શકે. આ વખત થાલીનોમિક્સ જેવો હતો. તો આ રીતે દરેકે દરેક ફેક્ચ્યુઅલ બેઝના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે GS3 એમ સમજી લેવાનું કે GS3ની સ્ટ્રેટેજી બનાવો ત્યારે ફેક્ચ્યુઅલ ઉપર પણ એટલું જ ફોકસ કરજો, કેમ કે GPSC કોન્સેપ્ટ કરતાં આ વખતે ફેક્ચ્યુઅલ પર વધુ ફોકસ કર્યું હતું, તો જેના કારણે આપણને નુકસાન ના જાય. તો આ પ્રોપર વસ્તુ હતી. અને લાસ્ટમાં તો એ જ છે કે ભાઈ જેટલું તમે મેન્સ આન્સર રાઇટિંગ વધુ કરશો એટલા મેન માર્ક્સ વધુ આવશે. અને બીજી એક વાત છે કે ભાઈ GS1 GS2 GS3 વાત બરાબર છે, પરંતુ જ્યાં સુધી તમારા લેંગ્વેજમાં 50% માર્ક્સ નહીં આવે ત્યાં સુધી તમને જોબ નહીં મળે GPSC. તો એટલા માટે મેક્સિમમ લેંગ્વેજમાં ફોકસ કરો, એસેમાં ફોકસ કરો. તો એ ત્રણ જ અત્યાર છે જે તમને સિલેક્શન લાવી આપે છે. બીજું બધું GS માં કઈ મેજર ડિફરન્સ ના હોય, કોઈને 5-10 જ ગેપ હોય, પરંતુ લેંગ્વેજમાં બહુ જ મોટા ગેપ પડી જતા હોય છે. તો એના ઉપર થોડું ફોકસ કરશો. તો આટલું બેઝિક જે કહેવા જેવી વાત હતી એ મેં તમને કહી, આના ઉપરથી થોડી ઘણી શીખ લેજો. અને પછી તૈયારી કેવી રીતે કરવી, આ પણ બહુ જ નવા નવી પ્રશ્ન જાગ્યો છે કે ભાઈ GPSC મેન્સની તૈયારી કેવી રીતે શરૂઆત કરવી. તો મિત્રો, GPSC મેન્સની તૈયારી કરતાં પહેલું એક કામ કરો કે ભાઈ તમે GPSC મેન્સનો સિલેબસ હોય એ ડાઉનલોડ કરી નાખો. તૈયારી કાંઈ મેં GS1 GS2 GS3 અલગથી પ્રોપર નોટ્સ બનાવો, અને જે રીતે સિલેબસમાં ટોપિક છે એ રીતે તમારા નોટ્સમાં હોવા જોઈએ, ને એ રીતે કન્ટેન્ટ ભેગું કરો. આડેતર બુક વાંચવાનો કોઈ જ મતલબ નથી. ભાઈ પહેલો ટોપિક હડપ્પીય સભ્યતા છે, તો હડપ્પીય સભ્યતા માટે તમારી જોડે સારામાં સારા જે પણ સોર્સ હોય, RS શર્મા બુક હોય અથવા તમિલનાડુ બોર્ડની હોય, તો એ દરેકે દરેક જુદા જુદા ડાયમેન્શનમાં, લાઈક હડપ્પા સભ્યતા દરમિયાન સામાજિક સ્થિતિ કેવી હતી, આર્થિક સ્થિતિ કેવી હતી, સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, પછી કરંટ પોઈન્ટ ઓફ વ્યૂથી એની ઇન્ટરલિંક કરો. તો આના કારણે તમને શું થાય, બહુ બધા ડાયમેન્શનમાં તમારું કન્ટેન્ટ ડેવલપ થશે, તે જ તમારે રહેશે. અને ત્યારબાદ કરંટ અફેર્સ માટેનું એક સેક્શન બાકી રાખો. લાઈક હડપ્પિયન સભ્યતા તમે ટોપિક આપ્યું, તેના રિલેટેડ બહુ બધું સમજો 10-12 પેજમાં નોટ ડાઉન કરીને તમે એ બનાવી નોટ્સ. ત્યારબાદ એક પેજ કરંટ અફેર્સ કરીને બાકી રાખી દો. દ્રષ્ટિના છેલ્લા 6-7 મહિનાના આર્ટિકલ જોઈ લેવાના, હિસ્ટ્રી અને કલ્ચરના.
તો જોવાનું ભાઈ હિસ્ટ્રી અને કલ્ચર રિલેટેડ કોઈ હડપ્પિયન સભ્યતા રિલેટેડ કોઈ નવી સાઇટ મળી, કોઈ નવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, કોઈ નવી થિયરી આવી, તો જો એ આવી હોય તેની અંદર નોટ ડાઉન કરી લે. આનાથી શું થશે, જ્યારે પણ મેન્સમાં પ્રશ્ન પૂછાશે તો બીજા બધા તો હડપ્પિયન સભ્યતા વિશે જ લખશે, જ્યારે તમે એને કરંટ જોડે ઇન્ટરલિંક કરી હાલના સ્ટેટસ વિશે પણ લખશો, એના કારણે ઘણા બધા માર્ક્સમાં સુધારો થઈ શકે છે. અને બીજું કોઈ સારા સારા ઇતિહાસકારની કોઈ વાત હોય તો મને તાજેતરમાં જાણવા મળી હોય નવું રિસર્ચ, તો એના વિશે પણ ઉલ્લેખ કરો. જે એકદમ એમ કહીએ કે ભાઈ 10 માંથી 4-5 લાવા કોઈ મોટી વાત નથી, પરંતુ જ્યારે 6-7 સુધી પહોંચવું હોય તે ખરેખર હાર્ડ કામ છે, તે માટે તમે 7-8 માર્ક સુધી પહોંચી શકશો આ રીતે નોટ્સ બનાવશો. તો આ રીતે તમે પ્રોપર પ્લાનિંગ કરીને દરેકે દરેક ટૉપિકની તમારી એક્ઝામ પહેલાં નોટ્સ હોવી જોઈએ. હવે મિત્રો, અમુક ટૉપિક બાકી રહી ગયા હતા, એના વિશે હું થોડી ડિસ્કશન કરવા માગું છું. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઉત્તરદાયિત્વ એ ટૉપિક બાકી હતું. તમે જોઈ શકો છો ટૉપિક નંબર 10 છે જેમાં ઉત્તરદાયિત્વ છે. તો પહેલાં તો પ્રશ્ન એ થવો જોઈએ, સર આ ઉત્તરદાયિત્વ કેમ ભણવું જોઈએ? આમ તો મિત્રો વિચાર કરીએ તો ઉત્તરદાયિત્વનો અર્થમાં કંઈ નથી હોતું. તમને કોઈ જવાબદારી આપવામાં આવી હોય, તે જવાબદારી સામે તમારી સામે જવાબ પણ માગવામાં આવે. લાઈક મમ્મી હોય તો તમને કોઈ વસ્તુ લેવા મોકલે છે કે ભાઈ આ વસ્તુ લેતા આવા, તો તમે ના લઈને જાઓ તો મમ્મી તો પૂછશે ને કેમ નથી લઈને આવ્યો આ વસ્તુ, મેં મંગાવી હતી ને. તો એ વખતે તમારે શું કરવું પડશે, ભાઈ તમે મમ્મીની વાત પ્રત્યે ઉત્તરદાયિત્વ છો, જો તમે નહીં કરશો તો તમારે જવાબ આપવો પડે. બસ આટલું મિનિંગ છે. તો ઉત્તરદાયિત્વ, તો ઉત્તરદાયિત્વ તમને થાય કે મેન્સમાં ને આને શું લેવા દે, તો મેન્સમાં મિત્રો થોડા એંગલ હોય કે ભાઈ ઉત્તરદાયિત્વ તમને એ રીતે નથી પૂછતા, પરંતુ હાલના સંદર્ભમાં કેવી રીતે આખો કોન્સેપ્ટ હોય છે એવું તમને સમજાવું. કે ભાઈ જ્યારે પણ જીપીએસસીએ સિલેબસ ડિસાઇડ કર્યું હોય તો તેમનો એક જ મુખ્ય ઉદ્દેશ હોય કે ભાઈ આપણે કલ્યાણકારી રાજ્ય બનાવવું છે. ધ્યાનથી સમજો કે જીપીએસસીએ જ્યારે પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ સબ્જેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભાઈ આપણા જે રાજ્ય છે, આપણું દેશ છે, એને કલ્યાણકારી બનાવવું છે. એટલે કલ્યાણકારી મિનિંગ આપણે એમ કહી શકીએ કે ભાઈ રામ રાજ્ય બનાવવું છે, જ્યાં આગળ કોઈ જ પ્રકારના દુઃખ ના હોય, આઇડલ કન્ડિશન હોય. હવે એ આઇડલ કન્ડિશન ક્યારે આવશે, તો આપણે એમ કહી શકીએ ભાઈ કોઈ પણ દેશ હોય બે લોકોથી બન્યું હોય, એક શાસક લોકો અને એમ કહી શકીએ કે જે નીચે આપણા જેવા પ્રજા એના લોકોથી બનતો હોય. તો જ્યાં સુધી પ્રજા એકદમ ઈમાનદાર, બહુ જ મસ્ત પોતાની ફરજ નહીં સમજે, ત્યાં સુધી આપણે કલ્યાણકારી રાજ્ય નહીં બનાવી શકીએ. તે જ રીતે જ્યાં સુધી શાસક વર્ગ છે પોતાની જવાબદારી નહીં સમજે, જેમ કે નરેન્દ્ર મોદીની આખી ટીમ છે, કેબિનેટ મંડળ છે, જ્યાં સુધી એ લોકો ઈમાનદારીપૂર્વક કામ નહીં કરે ત્યાં સુધી પણ આપણો દેશ મસ્ત રીતે કલ્યાણકારી રાજ્ય નહીં મળે. તો એટલા માટે ઉત્તરદાયિત્વ બહુ જ જરૂરી છે. તો આ કોન્સેપ્ટ એ જ માટે આવ્યો કે કોઈ પણ હોય કે ભાઈ જે વહીવટી લેવલે હોય, તો કર્મચારી લેવલે હોય, દરેકે દરેક જગ્યાએ ઉત્તરદાયિત્વ બહુ જ જરૂરી છે. મીન્સ તમે કોઈ પણ કાર્ય કરો છો તેના માટે તમે જવાબદાર છો. એવું નહીં કે ભાઈ વાત છટકી ગઈ, અત્યારે તમે કોઈ પોલિસી બનાવી કે ભાઈ ઉત્તરાખંડમાં તેરી ડેમ બનાવ્યો છે. હવે તેરી ડેમ હતો ભૂકંપના ઝોન 5માં છે, તે વખતે તમે ઉત્તરદાયિત્વ કહેવાય કાલ ઉઠીને ભૂકંપ આવે ત્યાં આગળ બહુ જ મોટા પ્રમાણે નુકસાન થાય ત્યારે તમે એ માટે જવાબદાર છો, કે તમને પછી એ લોકો કાર્યવાહી કરી શકે કે ભાઈ કેમ તમે બનાવ્યું, તો એ લોકો જવાબ માગી શકે તમારી પાસે, તેને ઉત્તરદાયિત્વ કહેવાય. તો આમ તમે પહેલાં આપણે કન્ટેન્ટ સમજીએ કે ભાઈ ઉત્તરદાયિત્વ દરેક સ્તરે ચોક્કસ જવાબદારી હોય છે. તો મેં વાત કરી ને કે ભાઈ વહીવટીતંત્રમાં દરેક સ્તરે ચોક્કસના જવાબદારી હોય, દરેકે દરેકને પોતપોતાનું કાર્ય ડિવાઇડ કર્યું હોય કે ભાઈ કેબિનેટ મંત્રી હોય તે લોકોને આ કામ છે, પછી એના નીચલા સ્તરના ક્લાર્ક લોકો હોય તેમને અમુક કામ હોય. તો દરેકે દરેક જગ્યાએ ચોક્કસ જવાબદારી આપેલી હોય છે. જવાબદારી એટલે ચોક્કસ ફરજો નિભાવવા માટેનું બંધન. મીન્સ તમે સમજો કે ભાઈ જવાબદારી એટલે શું, ભાઈ તારે આ કામ કરવું જ પડશે. ને જ્યારે ઉત્તરદાયિત્વ એટલે કે કોઈ કાર્યમાં નિષ્ફળ જવા બદલ ખુલ્લાસો કરાવવાની જવાબદારી. મીન્સ તમને કોઈ કામ આપ્યું તો તમે બરાબર કામ ના કરી શક્યા, તો તમારે જવાબ આપવો પડશે કે ભાઈ કેમ આ કાર્ય ના થયું. આ રીતે વહીવટમાં તો આ રીતે જ ચાલે. કોઈ કદાચ તમને ક્લાર્ક હોય તો તમને કંઈ કામ આપ્યું કે ભાઈ ભાઈ આટલું કામ કરી દેજો, તો તમારાથી ના થયું તો જવાબ તો માગશે ને કેમ આ કામ ના થયું. તેનું મિનિંગ ઉત્તરદાયિત્વ છે.
ઉત્તરદાયિત્વ નકારાત્મક અર્થ જાહેર સરકારી અધિકારીઓની ચૂક બદલ જવાબદાર ઠેરવા. તો આમ કહેવાય કે ભાઈ જવાબદારી એક પોઝિટિવ અર્થ છે, પરંતુ ઉત્તરદાયિત્વ એ નકારાત્મક અર્થ છે. મીન્સ જે તમે ખરાબ થયું છે તમારાથી, તમે ગોલ પૂરવા કરવા સક્ષમ, મીન્સ એમ કે ગોલ યોગ્ય રીતે પૂરો નથી કરી શકે, તો એ માટે તમને જવાબદાર ઠેરવવામાં આવે છે, એને ઉત્તરદાયિત્વ કહેવામાં આવતું હોય છે. પછી ઉત્તરદાયિત્વના પ્રકાર, એવું નથી કે ભાઈ વહીવટી ઉત્તરદાયિત્વ હોય, રાજકીય ઉત્તરદાયિત્વ હોય, લાઈક બીજેપી પોલિટિકલ પાર્ટી છે તો ત્યાં આગળ પણ ઉત્તરદાયિત્વ હેઠળ જ કામ ચાલતું હોય કે ભાઈ પાર્ટીમાં હોય તો દરેકે દરેક પદ હોય તો અમુકના અમુક માટે જવાબદાર હોય. ભાઈ વહીવટી ઉત્તરદાયિત્વ, તો વહીવટમાં મેં વાત કરી કે ભાઈ ઉત્તરદાયિત્વ હોય, તે જ રીતે વ્યવસાયિક ઉત્તરદાયિત્વ, ન્યાય વિષય ઉત્તરદાયિત્વ હોય, એ આપણે આગળ સમજીએ. રાજકીય ઉત્તરદાયિત્વ, તો કાર્યપાલક પોતાના કામકાજનો હિસાબ સંસદને આપવા માટે બંધાયેલો છે, સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે. આ બહુ જ મસ્ત વાત કરી છે કે ભાઈ સંસદ છે એ લોકો પ્રત્યે જવાબદાર છે, અને જે પણ કારોબારી છે, જે પણ તમે વિચાર કરો કે અમિત શાહ છે, એમની અંડર ગૃહમંત્રાલય, અમિત શાહની અંડર તમે જોઈ શકો છો, તે એમના અંડર જે પણ કાર્યવાહી થતી હોય, તમે જમ્મુ કાશ્મીરની 370 હટાવી દીધી, તે વખતે અમિત શાહની જોડે લોકો પ્રશ્ન પૂછશે કે ભાઈ તમે કેમ આવું કામ કર્યું, તેનું મિનિંગ શું થાય કે અમિત શાહ જે પણ ડિસિઝન લે એના પ્રમાણે એના પર એમને ઉત્તરદાયિત્વ છે, મીન્સ એ કેમ કર્યું, આવું કેમ કર્યું, તેને જવાબ આપવા માટે બંધાયેલા છે. સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે. તમને ખ્યાલ છે કે ભાઈ તમે લોકો માટે યોગ્ય રીતે કામ નહીં કરો તો લોકો આવનાર આવતી ચૂંટણીમાં તમને હટાવી દેશે. એટલા માટે કહી શકાય કે ભાઈ તમારે પાર્ટી તરીકે શાસન કરવું હોય તો લોકોને પણ પોતાના, એમ કહેવાય ને કે લોકોને ખુશ રાખવા પડે, લોકોની ઈચ્છા આકાંક્ષા તમારે પૂરી કરવી પડે. તે જ રીતે વહીવટી ઉત્તરદાયિત્વ, તો તમને ખ્યાલ છે કે ભાઈ વહીવટમાં દરેકે દરેક સ્તરો ઉપર ચોક્કસ ફરજો હોય. ઉપલા સ્તરથી ભાઈ દરેકે દરેકની ફરજ, આપ આઈએસ ઓફિસરની અમુક ફરજ હોય, મામલતદારની ફરજ હોય, પછી ડેપ્યુટી મામલતદારની ફરજ હોય, ક્લાર્કની ફરજ હોય, એટલે દરેકે દરેક સ્તરે ચોક્કસ ફરજ હોય, અને એમને સરકારી આચારસંહિતાનું પાલન કરવું પડે. મીન્સ એમના જે પણ જોબને લઈને રિલેટેડ, ધારો ક્લાર્ક હોય તો એની ભાઈ આચારસંહિતા ડિસાઇડ જ હોય, તેનું ચોક્કસ પ્રકારે એમને પાલન કરવાનું હોય છે, તેમને એ પણ ઉત્તરદાયિત્વ છે. એટલે આમ મીન્સ ઉત્તરદાયિત્વનું મિનિંગ જ એ કે ભાઈ તમે કોઈ પણ પોસ્ટ ઉપર છો, પણ તમારે જવાબદાર, તમે કોઈ પણ વસ્તુ કાર્ય કરો છો, તે જવાબ માગશે લોકો તમારે, તે આપવા માટે તમે બંધાયેલા છો. તમારે જણાવવું પડશે કે ભાઈ આવું મેં કેમ કર્યું, આવી જરૂરિયાત કેમ પડી, ને જો તમે નહીં કરો તો તમારી સામે કોઈ પણ કાર્યવાહી પણ થઈ શકે છે. તે જ રીતે આર્થિક ઉત્તરદાયિત્વ, તો તમામ ખર્ચોની નોંધ રાખવી. આ પણ બહુ જ મસ્ત વાત છે કે ભાઈ આર્થિક ઉત્તરદાયિત્વમાં કેવું હોય કે ભાઈ તમે કોઈ પણ ખર્ચો કરો છો તેની તમારે પ્રોપર નોંધ રાખવાની. અંદાજપત્ર, સંસદીય ચર્ચા, ને કે આપણે એમ કહી શકીએ કંટ્રોલર ઓડિટર જનરલ છે એના ઓડિટ, તો આ બહુ જ મસ્ત વાત કરેલી છે કે ભાઈ તમે કોઈ પણ કામ કરો છો તો અંદાજપત્ર, સંસદીય ચર્ચા કેમ કરવામાં આવતી હોય છે, તે તમને એક ઉત્તરદાયિત્વ રાખતા હોય છે કે ભાઈ સંસદીય ચર્ચા દ્વારા તમારા ઉપર પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ તમે ક્યાં પૈસા વાપરે. એટલા માટે તો અંદાજપત્રનું મતલબ બી એ છે, બજેટ કેમ રજૂ કર, તો સરકારે વાર્ષિક અંતે આમ બતાવવાનું હોય છે કે ભાઈ અમે આ જગ્યાએ પૈસા ખર્ચે, તો આ માટે આર્થિક ઉત્તરદાયિત્વ પણ હોતી હોય છે, સામાન્ય આર્થિક નિયમો પણ હોય છે. પછી ન્યાય વિષય ઉત્તરદાયિત્વ, ન્યાય વિષય ઉત્તરદાયિત્વ મિત્રો કેવું કે ભાઈ સુપ્રીમ કોર્ટ હોય તો એમને કોઈ પણ, આપણે એમ કહી શકીએ કે ભાઈ બંધારણની વિરુદ્ધમાં કોઈ પણ કાયદો બનાવ્યો હોય તેને નલ એન્ડ વોઇડ કરી શકે છે. મીન્સ ન્યાયિક સમીક્ષા કરીને એને કાયદાને ગેરબંધારણીય કહી શકે છે. તો આ આર્ટિકલ 32, આર્ટિકલ 226, તો આ દરેકે દરેક પ્રમાણે ન્યાય વિષયક ઉત્તરદાયિત્વ હોતી હોય છે. ત્યારબાદ વ્યવસાયિક ઉત્તરદાયિત્વ, તો વ્યવસાયિક ઉત્તરદાયિત્વમાં શું હોય કે ભાઈ એમને પ્રોપર આચારસંહિતાનું પાલન કરવું પડે. જેમ કે ડૉક્ટર, તો ડૉક્ટરને એમના કાર્યવર્ક રિલેટેડ જે પણ આચારસંહિતા હોય એનું પ્રોપર રીતે પાલન કરવાનું હોય છે, તો એ વ્યવસાયિક ઉત્તરદાયિત્વ પણ આ રીતે હોય છે. તો હવે પ્રશ્ન કેવી રીતે મેન્સમાં પૂછાઈ શકે કે ભાઈ બીજા વહીવટી સુધારણા પંથ દ્વારા
કરાયેલ જાહેર સેવા સંહિતાની મુખ્ય વિશેષતા ચર્ચા કરો કે ભાઈ સેકન્ડ આર્ક રિપોર્ટ હતો એમાં જાહેર સેવા સંહિતાની મુખ્ય વિશેષતા પર ચર્ચા કરો એટલે મીન્સ તમને ખ્યાલ છે કે ભાઈ જાહેર સેવા સંહિતા બનાવવાની વાત કેમ કરવામાં અત્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો કોઈ એવી સેવા સંહિતા નથી કે જેના દ્વારા ભાઈ કોઈ પણ આપણે કહી શકીએ કર્મચારીને કેવી રીતે વર્ક કરવું જોઈએ એના રિલેટેડ પ્રોપર ઇન્ફોર્મેશન હોય એના કારણે સેકન્ડ આર્ક રિપોર્ટ હતો એમાં કીધું હતું કે ભાઈ ભારતે જાહેર સેવા સંહિતા બનાવવી જોઈએ એમાં દરેકે દરેક મસ્ત મસ્ત વાત કરવી ભાઈ કોઈ પણ હોય વસ્તુ આ રીતે થવું જોઈએ પ્રજાને અનુલક્ષીને એ રીતે વાત કરેલી છે તો આપણે પહેલાં સમજાવવાનું કે ભાઈ આપણું ગોલ શું છે કે ભાઈ કલ્યાણકારી રાજ્ય બનાવવું તો કલ્યાણકારી રાજ્ય ત્યારે જ બનશે કે જ્યારે સત્યનિષ્ઠા ઉત્તરદાયી અને ઈમાનદારી જેવા મૂલ્યો સિવિલ સેવકમાં હશે ત્યારે જ કલ્યાણકારી રાજ્ય બને તો એ માટે પછી આ લોકોએ વાત કરી જે જાહેર સેવા સંહિતા તેના મુખ્ય ઘટક સેકન્ડ આર્ક રિપોર્ટમાં આ 5 હતા કે ભાઈ લોકોના જીવનમાં મોટો સુધાર આવવો જોઈએ મીન્સ તમે એ રીતે જ કોઈ પણ પોલિસી અમલીકરણ કરો જેના કારણે મોટા ભાગના જે એમ કહીએ વંચિત વર્ગના હોય એમના પર ઇફેક્ટ પડવી પડે એટલે આ બહુ જ કી પોઈન્ટ છે કે ભાઈ લોકોના જીવનમાં મોટો સુધાર થાય તે રીતે પોલિસી બનાવવી જોઈએ જેમ કે તમે મનરેગા યોજના જોઈ શકો છો પછી એક દેશ એક રેશન કાર્ડ તે પણ જેમાંથી બહુ જ મોટા લોકો હોય એમના ઉપર ઇફેક્ટ કરતી હોય છે બંધારણ પ્રત્યે આસ્થા અને વિવિધતાનું સન્માન રાખવાનું એટલે મીન્સ તમે બંધારણને અનુલક્ષીને કાર્ય કરવાનું અને જે જે વિવિધતા હોય એનું સન્માન કરવાનું પદનો દુરુપયોગ કરવો નહીં બહુ જ મસ્ત વાત કરી છે કે તમે તમારા પદ હોય તો એકદમ પ્રોપર રીતે ઉપયોગ કરો કે ભાઈ એનો દુરુપયોગ નહીં કરવાનો અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ ભ્રષ્ટાચાર જેવી સમસ્યાનું મૂળ એ છે કે ભાઈ આડેધડ લોકો પોતાનું પદનો ઉપયોગ કરતા હોય છે તે જ રીતે કાયદાનું શાસન જળવાય તે રીતે કાર્ય કરવા જોઈએ અને વસ્તુનિષ્ઠ સેવા આપવી જોઈએ એટલે મીન્સ જે રીતે જરૂરિયાત હોય એ પ્રમાણે સેવા આપવાની એટલે મીન્સ ટૂંકમાં એ રીતની વાત છે કે ભાઈ આપણા મૂલ્યો જાળવવાના એ જાહેર સેવા સંહિતામાં લખેલું છે ને કેવી રીતે જાળવવા તે માટે ભાઈ પદનો દુરુપયોગ કરવો નહીં વસ્તુનિષ્ઠતા રાખતી ઈમાનદારી રાખવી સંવેદનશીલતા રાખવી લોકોના જીવનમાં મોટો ફેરફાર થાય તે રીતે પાલન કરવું પછી બંધારણનું યોગ્ય પાલન કરવું વિવિધતા જળવાય તે રીતે કરવું પછી કોઈ એક વ્યક્તિને મેક્સિમમ ફાયદો થાય તે રીતે ડિસિઝન ના લેવા જોઈએ સંપૂર્ણ વર્ગને લઈને ચાલવું જોઈએ તો આ રીતની બધી સારી એવી વાતો કરી હતી તો આ ટાઈપનો પ્રશ્ન 2019ની જીપીએસસી મેન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે આના પરથી કે ભાઈ સેકન્ડ આર્ક રિપોર્ટ છે એમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો આ રીતે મેં પ્રોપર રીતે જીપીએસસી મેન્સની વાત કરી ઉત્તરદાયિત્વ ટૉપિક હવે ઘણા બધા મિત્રોના એ ટાઈપના મેસેજ આવે અલગ મિત્રો જાહેર વહીવટ અથવા એથિક્સમાં હોય તેમાં ટર્મિનોલોજી આમ તો જોવા જઈએ કે ભાઈ 15 જેવા દરેકે દરેકમાં 10 થી 12 જેવા ટૉપિક હોય તે ટૉપિકની અંદર કંઈ ના હોય બેઝિક સમજ હોય હવે ઉત્તરદાયિત્વ હવે તમને થશે કે ભાઈ આ પ્રશ્ન ઉત્તરદાયિત્વ કેવી રીતે રિલેટેડ છે તો મિત્રો તમે આ રીતે ઉત્તરદાયિત્વ ઉપર કોઈ ડાયરેક્ટ કે ડાયરેક્ટ પ્રશ્ન ના પૂછાય પરંતુ કોન્સેપ્ટ એ હોય કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને નિષ્ઠાવાન બનાવવાની એકદમ આઇડલ બનાવવાની વાત હોય ત્યારે અમુક ગુણ હોવા જરૂરી છે તે ઉત્તરદાયિત્વ એ ગુણ છે તેનું એમ કહી શકાય એ કોન્સેપ્ટ આધારે તમે લખી શકતા હોય છો નહીં તો આ રીતે તમને બેઠું તો ક્યાંય નહીં મળે પરંતુ અમુક સ્ટેટમેન્ટ હોય ત્યારે કીવર્ડ્સ આવવા જોઈએ ઉત્તરદાયિત્વ સંવેદનશીલતા પારદર્શિકતા પછી સત્યનિષ્ઠા તો આ ટાઈપના એકદમ તમારો કોઈ પણ હોય એથિકલ નિર્ણય હોવો જોઈએ નૈતિકતાનું શાસન તો આ ટાઈપના કી ટર્મિનોલોજીના કારણે માર્ક્સ મળતા હોય છે એટલા માટે બેઝિક ટર્મ્સ તમને ખ્યાલ હોવા જોઈએ કેવા કેવા પ્રકારની આવે નહીં તો મને નથી લાગતું કે જે પ્રમાણે લેવલ જઈ રહ્યું છે તો આ ટાઈપના ઉત્તરદાયિત્વના પ્રકાર કેટલા છે એ ટાઈપના પ્રશ્ન પૂછાય પરંતુ તમને એ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે ભાઈ રાજકીય ઉત્તરદાયિત્વ એટલે શું તમે ઉદાહરણ આપીને સમજાવો ન્યાયિક ઉત્તરદાયિત્વ એટલે શું શું હાલના સંદર્ભે એવું જોવા મળ્યું છે કે ભાઈ ન્યાયિક ઉત્તરદાયિત્વનો અભાવ જોવા મળી રહ્યો છે એ કથનનું વિશ્લેષણ કરું તો આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારે બેઝિક સમજ અને થોડું તમારી આમાં મેન્સની કેવી વાત છે કે હું તમને હેલ્પ કરી શકું છું
પરંતુ જાતે તમારે રિસર્ચ હોય કોઈ કોન્સેપ્ટ સમજ્યા પછી પોતાના જાતે દિમાગનો ઉપયોગ કરો. પ્રિલિમિનરીમાં કેવું હોય કે ભાઈ મેં ચલાવી દીધું, હિસ્ટ્રીના લેક્ચર લઈ લીધા, તમારે ડાયરેક્ટ ગોખવાના હોય એમાંથી પૂછાય છે. પરંતુ આમાં એ રીતે ના હોય, હું ચલાવું કોન્સેપ્ટ કહું કે ભાઈ આ રીતે ન્યાયિક સક્રિયતા, ન્યાયિક ઉત્તરદાયિત્વમાં એવું હોય કે ભાઈ બંધારણ વિરુદ્ધ કોઈ પણ કાયદો હોય તો ન્યાયિક એ રીતે કામ કરો. હવે એક્ઝામ્પલ હોય તો તમે બંધારણ વાંચ્યું છે તો એની ઇન્ટરલિંક કરીને તમે સારા એવા એક્ઝામ્પલ આપી શકો છો. પછી એ રીતે તમે લખી શકો છો કે ભાઈ એડીએમ જબલપુર કેસ હતો તેની અંદર ઉત્તરદાયિત્વ ન્યાયાલયે ઉત્તરદાયિત્વનું પાલન ના કર્યું અને આપણે એમ કહી શકાય કે ભાઈ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ, આ ઇન્દિરા ગાંધી છે તેમના પક્ષમાં રહીને નિર્ણય ઘણા બધા લીધા, તો આના પરથી એમ કહી શકાય કે ભાઈ એ જગ્યાએ વખતે એમાં ઉત્તરદાયિત્વનો અભાવ જોવા મળ્યો હતો. તો આ રીતે તમે એક્ઝામ્પલ આપી શકો છો. એમાં થોડું તમારા મગજનો ઉપયોગ કરવો પડશે અને જીપીએસસી મેન્સ કોઈ ના કરાવવાથી, કોઈ પણ ક્લાસમાં જશો તો તમને કોઈ પણ વ્યક્તિ એ રીતે નહીં કરાવી શકે. કોઈ વ્યક્તિ તમને આમ કહેવાય ને કે ભાઈ તમને પ્રોપર દિશા બતાવી શકે, પણ લાસ્ટમાં મહેનત તો તમારે જ કરવી પડે, આના વિશે તમારે જ વિચારવું પડે. ઘણા બધા એવા પણ હોય છે કે બહુ સારું એવું વિચારીને બહુ સારી એવી આન્સર રાઇટિંગ કરી શકે, પરંતુ લાસ્ટમાં એક જ વાત નિર્ણય નીકળે છે કે ભાઈ મેક્સિમમ આન્સર રાઇટિંગ કરો તો જ માર્ક્સ ઇમ્પ્રૂવ થશે, નહીં તો પછી એવું થશે લાસ્ટમાં મોટી મોટી વાતો થઈ ગઈ, રિઝલ્ટ ઝીરો મળશે. તો આ રીતે હજી સુધી જે મિત્રોએ આમ કહેવાય કે ભાઈ એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એમના લેક્ચર જોવા હોય તો આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલમાં છે અને ટૂંક સમયમાં મેન્સ આન્સર રાઇટિંગ પણ સ્ટાર્ટ થઈ જશે. તો રેગ્યુલર આન્સર રાઇટિંગ લખજો, તેના કારણે એમ લાગે કે ભાઈ મને પણ મોટિવેશન મળે. અત્યારે કેવું થતું કે ભાઈ વોટ્સઅપ ગ્રુપના આપણે જોઈ શકીએ સંખ્યાની વાત કરીએ તો 4000 કરતાં પણ વધુ સ્ટુડન્ટ આત્મનિર્માણ સાથે સંકળાયેલા છે, પરંતુ જ્યારે સિરિયસ કેન્ડિડેટની વાત કરીએ ત્યારે એની સંખ્યા બહુ જ ઓછા માત્રામાં જોવા મળતી હોય છે. ત્યારે એ વખતે એમ કહી શકાય ભાઈ જેમને ખરેખર પાસ કરી છે ફર્સ્ટ ટાઈમ અથવા સેકન્ડ ટાઈમ, તે દરેકે દરેકને ખ્યાલ જ હશે. તો એ લોકો મેક્સિમમ આન્સર રાઇટિંગમાં ભાગ લો, એ રીતે ના વિચારો કે પછી થઈ જાય, પછી જીવનમાં કંઈ જ નથી થતું ને પછી લાસ્ટમાં રોવાનો વારો આવતો હોય છે. તે બધું છોડીને મેક્સિમમ ડેલી ડેલી એક કલાક મિનિમમ લખવાની પ્રેક્ટિસ કરો. ઓકે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને જે ફર્સ્ટ ટાઈમે જીપીએસસી મેન્સનું લેક્ચર જોતા હોય તે આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને જેમને મેન્સ આન્સર રાઇટિંગમાં જોડાવવું હોય તો 91-062-143-64 નંબર છે એના ઉપર કોલ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં પણ તમે મેસેજ લખજો કે સર નંબર આપો તો નંબર આપી દઈશ, તો તેમાં વાત કરજો તો તમને મેન્સ આન્સર રાઇટિંગ ગ્રુપમાં ફ્રીમાં જ જોઈન કરાવી દઈશ. ઓકે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.